રાજકોટ જિલ્લા પંચાયત હંમેશા બાગી સભ્યોના કારણે વિવાદમાં હોય છે ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્ય ચંદુ શિંગાડાએ જે માંગ મૂકી તેને બધા સભ્યોએ વધાવી લીધી અને તે માંગ માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી ચંદુ શિંગાડિયાએ સભામાં ગામડાની સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને સેનિટરી નેપકીન આપવાની માંગ કરી હતી અને તેની સભામાં હાજર તમામ સભ્યો અને અધિકારીઓએ આવકારીને સેનિટરી નેપકીન માટે 25 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. ચંદુ શિંગાડાએ સામાન્ય સભામાં કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થિનીઓ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમને પૂરતી માહિતી ન હોવાથી સેનિટરી નેપકીનનો ઉપયોગ કરતી નથી, જેના કારણે તેઓને અભ્યાસમાં તકલીફ પડે છે. તેથી તેમના સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા માટે વિદ્યાર્થીનીઓને સેનિટરી નેપકીન આપવામાં આવે. ગામડાઓની અંદર આપણે સૌ જાણીએ છીએ કે પૂરતા પાણીની વ્યવસ્થા હોતી નથી, પૂરતા ટોયલેટની વ્યવસ્થા હોતી નથી અને દીકરીઓને શરમની સ્થિતિમાં મુકાવવું પડે છે, સંકોચ અનુભવવો પડે છે. એટલા માટે આ એક સામાજિક જાગરણનો એક મુદ્દો છે કે જો આ પ્રોજેક્ટ પ્રમાણિકતાથી અમલમાં મુકાય તો એ દીકરીઓને ઓન ધી સ્પોટ આ સમયની સામે પ્રોટેક્શન મેળવવા માટે ખૂબ સારી સગવડતા ઊભી થઈ શકે અને એટલા માટે મેં આ મુદ્દાને લીધો છે. સેનેટરી નેપકીન છે એ પહેલી વખત તો એ યુઝ કરતા શીખશે, કારણ કે ખૂબ નીચા સ્તરમાંથી આવતી બાળકીઓને નેપકીન વસ્તુ શું છે એ જ ખ્યાલ નથી હોતો, એટલા માટે થઈ અને એ પહેલી વસ્તુ તો એ છે કે એ વાપરતા શીખશે.